હવે અમારી સાથે લાઇન પર ઉપલબ્ધ છે આપણા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા. અત્યારે અમારી સાથે માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમારી સાથે ફોન પર જોડાઈ રહ્યા છે. તો સર, અમને જણાવો કે આજે જે વીર જવાન શહીદ થયા તેમની અંતિમ વિધિ હતી, તો તમે એમને વિશે શ્રદ્ધાંજલિમાં શું પાઠવવા માંગશો? દક્ષિણ કાશ્મીરના કુલુ ગામે જી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં જી કર્ણાવતી મહાનગરનો યુવાન, ગુજરાતના પનોતા પુત્ર એવો ગોપાલસિંહ ભદૌરિયા, એ આતંકવાદીઓની સામે 10 કલાક સુધી ઝઝૂમ્યો. એણે આતંકવાદીઓના કમાન્ડર સહિત 3, કુલ 4 લોકોને ઠાર માર્યા જી. અને ત્યારબાદ એની લડાઈના અંતે પોતે પણ વીર ગતિને પામ્યો. આવા શહીદને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. એમની પાર્થિવ દેહને એરપોર્ટ ઉપર લાવીને હીરાવાડી વિસ્તાર ત્યાં એમના નિવાસ સ્થાન ઉપર લઈ જવામાં આવ્યા. પરંતુ આ ગોપાલસિંહ ભદૌરિયા એ મુંબઈની તાજ હોટલની અંદર જ્યારે આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે પણ એને ઉત્તમ પ્રકારની કામગીરી કરવા બદલ એને મેડલ આપવામાં આવ્યા હતા. અને પોતે નિર્મા યુનિવર્સિટીમાં એન્જિનિયર થયા બાદ એણે નક્કી કર્યું કે મારે આર્મીની અંદર ભારતીય સેના દળમાં જવું છે, એટલા માટે સામે ચાલીને એણે આ નોકરી સ્વીકારી હતી. અને સાચા અર્થમાં એક પ્રખર રાષ્ટ્રભક્તની જેમ એણે સેવા કરી. અને આજે એમની અંતિમ યાત્રામાં 50,000 કરતાં પણ વધારે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. એમાં ત્યાંના સ્થાનિક મંત્રી વલ્લભભાઈ કાકડિયા, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને એમને ભાવાંજલિ આપી હતી. સાચા અર્થમાં એક સેનાના જવાન અને એક રાષ્ટ્રભક્ત તરીકે એમનું ઉત્તમ કરેલા કામ બદલ એમને પણ હું નમન કરું જી. સર, અમને જણાવો કે સરકાર દ્વારા તેમને શું સહાય આપવામાં આવશે? સામાન્ય રીતે સરકાર દ્વારા આ પ્રમાણેના મૃત્યુમાં 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે આ ઘટના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધ્યાન ઉપર આવી ત્યારે એમણે આ 2.5 લાખમાંથી વધારો કરીને 4 લાખ રૂપિયા એ પરિવારને મદદરૂપ થવા માટેનો ગુજરાત સરકાર દ્વારા પ્રયાસ કર્યો છે. જી સર, આપનો ખૂબ